બુલેટિનમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન બે દિવસ ભારતના પ્રવાસે છે અને આજથી તેમના પ્રવાસની શરૂઆત થઈ છે. ગુજરાતના અમદાવાદમાં તેઓ પહોંચી ચૂક્યા છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું. તેમની સાથે અનેક મહાનુભાવો પણ હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. આખો દિવસનો શેડ્યુલ છે તેમનો. અત્યારે તેઓ હયાત રેજન્સી જઈ રહ્યા છે. ત્યાંથી તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેશે. રોડ શો મારફતે તેઓ ગાંધી આશ્રમ જશે. નરેન્દ્ર આપણી સાથે લાઈવ જોડાયા છે. નરેન્દ્ર, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન કે જેઓ અમદાવાદ આવી ચૂક્યા છે, એરપોર્ટથી તેઓ હોટલ હયાત રેજન્સી જવા માટે રવાના થઈ ચૂક્યા છે. આગળનો શેડ્યુલ શું છે અને લોકોમાં કેવો ઉત્સાહ છે તેમને લઈને? પટેલ પણ આ સમગ્ર કાફલાની અંદર હવે આગળની તરફ જવા માટે નીકળી ચૂક્યા છે. એમનો જે નિર્ધારિત સમય હતો એ નિર્ધારિત સમય તેઓ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા હતા અને ત્યારબાદ જે છે એ અહીંયાથી અત્યારે હાલ નીકળી ચૂક્યા છે. તો પ્રથમ તેઓ અહીંયાથી સીધા જ એરપોર્ટ ખાતેની આશ્રમ રોડ પર ખાતે આવેલ એક હોટેલ જે છે ત્યાં સ્ટે કરશે થોડી વાર માટે. ફ્રેશ થયા બાદ અહીંયાથી તેઓ ગાંધી આશ્રમની મુલાકાતે જશે અને તે છે આપ જોઈ શકો છો કે જે સમગ્ર રૂટ છે એ સમગ્ર રૂટ પર તમામ જગ્યાઓ પર એમને આવકારવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે. આપ દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો કે કેવી રીતના એમને આવકારવા માટે આ પ્રકારના પરંપરાગત રીતના સ્વાગતના કાર્યક્રમો જે છે એ યોજવામાં આવ્યા છે. દ્રશ્યોની અંદર જોઈ શકો છો કારણ કે જ્યાં એરપોર્ટ છે ત્યાંથી લઈને જે હોટલની અંદર રોકાયા છે એ ત્યાં સુધી કુલ અલગ અલગ 45 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. એ તમામ જગ્યા ઉપર એ પરંપરાગત ગાંધી રહી છે. ગુજરાતથી બધી ભારતના અલગ અલગ જે લોક સાંસ્કૃતિક જે નૃત્યો છે એ નૃત્યો રજૂ કરીને એમનું સ્થાન કરવામાં આવ્યું છે. અહીંયાથી જ્યારે તેઓ પસાર થયા ત્યારે પણ એ જોયું અમે કે એ જે ઝાંખી દર્શાવવામાં આવી રહી હતી તે ઝાંખી તરફ એમની નજર હતી એટલે કે બહારની તરફ જોતા જોતા તેઓ અહીંયાથી નીકળ્યા છે. ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી છે અને ત્યાં કારણ કે વિશ્વમાં જે પણ લીડર અહીંયા પહોંચતા હોય છે એ ગાંધી આશ્રમની મુલાકાત અચૂક લેતા હોય છે ત્યારે બોરિસ જોન્સન પર લગભગ 10 વાગ્યાના સુમારે ગાંધી આશ્રમની મુલાકાત લેનાર છે અને એ ગાંધી આશ્રમની મુલાકાત બાદ તેઓ શાંતિગ્રામ જશે અને શાંતિગ્રામથી આગળની તરફ અન્ય જે તેમના કેટલાક મહત્વના કાર્યક્રમો છે એ મહત્વના કાર્યક્રમોની અંદર પણ તેઓ ભાગ લેનાર છે. એટલે કે વિશ્વના લીડર જ્યારે જ્યારે ભારત આવતા હોય છે ત્યારે એમનું સ્વાગત સન્માન કરવામાં આવતું હોય છે. આજ કદાચ નરેન્દ્ર મોદી વિદેશ નીતિનો પણ એક કદાચ ભાગ હોઈ શકે કે મોંઘેરા મહેમાન જ્યારે ભારતની ધરા પર આવે ત્યારે એમનું પરંપરાગત રીતના સ્વાગત કરવામાં આવે અને એ જ પ્રકારનું સ્વાગત જે છે એ ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોન્સનનું પણ કરવામાં આવ્યું છે. આ પ્રથમવાર નથી કે જ્યારે કોઈ દેશના વડા ગુજરાતની મુલાકાતે આવ્યા હોય. આ પહેલા અલગ અલગ છેલ્લા 8 વર્ષની અંદર 14 દેશના વડા ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે અને એ પૈકી લગભગ 5 વડાઓ એવા છે કે જેમનું આ પ્રકારનું ભવ્યાથી ભવ્ય સ્વાગત અમદાવાદની અંદર ચાહે રોડ શો ના સ્વરૂપમાં હોય કે પછી રિવરફ્રન્ટ પર શી જિનપિંગ ની એક અનોખી મહેમાન નવાજી કરવામાં આવી હોય એ તમામ દ્રશ્યો છેલ્લા 8 વર્ષની અંદર ગુજરાતે નિહાળ્યા છે અને ગુજરાતની અંદર આ પ્રકારનું સ્વાગત વિશ્વના વડાઓનું કરીને એક રીતના ગુજરાતને વિશ્વ ફલક પર મૂકવા માટેનો પણ પ્રયત્ન અહીંયાથી થતો રહ્યો છે. અને વધુ એક પ્રયત્ન બોરિસ જોન્સન કે જેઓ ભારતની મુલાકાતે છે, ભારતના પ્રવાસે છે અને એમના એ પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે. અહીંયાથી થોડી વાર પહેલા જ એમનો કાફલો પસાર થઈ ચૂક્યો છે. આ સિવાય તેઓ જેસીબીનો જે પ્લાન્ટ છે હાલોલ ત્યાં પણ જવાના છે. સાંજે અક્ષરધામની પણ મુલાકાત લેવાના છે અને લગભગ 12 થી 13 કલાકનું ગુજરાતની અંદર તેઓ સ્ટે કરવાના છે. એ સમયગાળા દરમિયાન અલગ અલગ જગ્યા ઉપર જશે. ગુજરાતના અને દેશના ઉચ્ચ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને પણ તેઓ મળનાર છે. શાંતિગ્રામ ખાતે અદાણી હાઉસ આવેલું છે ત્યાં પણ તેઓ જનાર છે. સોનલ, આભાર જાણકારી આપવા માટે.